नमस्कार दर्शक मित्रों, लाइव गांधीनगर में आज निहाळीए गुरु ज्ञान। दोस्तों, दुनिया में मेहनत वगर कशु मळतु नथी, पड़छायो पण त्यारे ज पड़े जो आपणे तड़कामां जईए। कंई पण मेळवा मेहनत तो करवी ज पड़े, ने तमारे सफळ थवुं होय तो जानकारी मेळवी पड़े। एना माटे आपणे प्रश्न पण पूछवा पड़े। आपना प्रश्नोना जवाब आपवा माटे आजे स्टूडियोमां आपणी साथे उपस्थित छे हितेन्द्रसिंह परमार। स्वागत छे आपનું। जी, धन्यवाद। अपना एक दर्शक मित्र है आयुषी प्रजापति, जमने धोरण 12 कॉमर्स में हमणां ज पास आउट कर्युं छे। एटले आ वर्षे तो जो कि बधाने ज मास प्रमोशनों लाभ मळ्यो छे, एटले एमने पण मळ्यो छे। हवे एमने आ वर्षे आर्मी में महिलाओं माटे एक स्पेशल जगह पर बहार पड़ी है, तो एमने आर्मी में जॉइन थवुं छे। तो शुं थई शके, अने जो थई शके तो एना माटे एमने शुं करवुं पड़े? जी बिल्कुल, पहला तो अभिनंदन दरेक छोकरियों ने जे आर्मी जॉइन करवा मांगे छे अथवा तो डिफेन्स जॉइन करवा मांगे छे। कारण के सरकार नो बहुज महत्वनो निर्णय छे कि हवे वुमन नी पण अलग थी एंट्री ए लोको करी रह्या छे। अत्यार पहला जे पण स्टूडेंट्स जे महिलाओं हती अमने खास फोन करता हता, छोकरियों खास करीने गर्ल्स जे हमना हमना 12th पास आउट कर्यु होय अथवा कॉलेज में भणी रह्या होय पहला वर्ष में बीजा वर्ष में, तो एमनो खास प्रश्न रहेतो। कारण के एक्जाम आवे छे NDA नेशनल डिफेन्स एकेडमी, जे 12th पछी डायरेक्ट ऑफिसर लेवल माटे लेवाती बहु सरस एक परीक्षा छे। पण ज्यारे पूछवामां आवे, गर्ल्स अमने पूछे कि सर अमारे पण NDA माटे तैयारी करवी छे, तो अमे शुं करीए, अमारे पण 12th पछी डायरेक्ट आर्मी नी अंदर जवुं छे, त्यारे अत्यार सुधी आन्सर नहोता। कारण के अत्यार सुधी फक्त गर्ल्स માટે વધુમાં વધુ જે એન્ટ્રી થતી હતી જે થતી હતી ઓન ગ્રેજ્યુએશન, એટલે કોલેજના છેલ્લા વર્ષથી તમે જઈ શકતા હતા। પણ હવે એક બહુ જ મહત્વનો નિર્ણય આવી ગયો છે કે અત્યારે એ આ પોસ્ટનું નામ છે જનરલ ડ્યુટી, જે આપણે આર્મી GD જેને કહીએ છીએ। તો અત્યાર સુધી આ જગ્યા ઉપર ફક્ત ને ફક્ત પુરુષો જ, મતલબ કે જે ભાઈઓ હતા એ જ જઈ શકતા હતા, હવે મહિલાઓ પણ આની અંદર ભાગ લઈ શકશે આ પ્રક્રિયામાં। અને આ એન્ટ્રી ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે, આમાં કોઈ મતલબ મેલ માટે કોઈ એન્ટ્રી છે નહીં, ફક્ત ફિમેલ એન્ટ્રી છે આની। એટલે આનું નામ જ છે વિમેન મિલિટરી પોલીસ, ઓકે, WMP નામ આપવામાં આવ્યું છે। એટલે વિમેન મિલિટરી પોલીસ અંડર જનરલ ડ્યુટી, મિલિટરી જનરલ ડ્યુટીની અંદર આ લોકોની પોસ્ટ થવાની છે। અને એના માટે 10 પાસ જ રાખવામાં આવ્યું છે, મતલબ જે એમનો જે રાખવામાં આવ્યું છે ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન રાખવામાં 10 પાસ ઉપર જ તમે આપી શકશો પરીક્ષા। એટલે જે પણ 10 પાસ કર્યું છે, જે વિદ્યાર્થીની હોય અત્યારે 12મા ધોરણમાં હોય કે 12મા હમણાં જેને પતી હોય, જે વિદ્યાર્થીને હમણાં જ પત્યું છે, તો આપી શકશે। ખાસ ઉંમર ધ્યાનમાં રાખવાની છે, 17.5 થી 21 વર્ષ સુધીની જે વિદ્યાર્થીનીઓ છે એ જ આ ભાગ લઈ શકશે આ રેલીની અંદર, આ પરીક્ષાની અંદર। એટલે કે જો યરની વાત કરીએ તો અરાઉન્ડ ઓક્ટોબર 2000 થી લઈને એપ્રિલ 2004, આ બે સમયગાળા વચ્ચે જેમનો બર્થ ડેટ હશે, જન્મ તારીખ, એ જ આ પરીક્ષા આપી શકશે। અને 17.5 થી 21 વર્ષની ઉંમરની લાયકાત આપવામાં આવી છે, 10 પાસ ઉપરની પરીક્ષા છે। આમાં સૌથી પહેલાં લોકોને જે એવું નથી કે દરેક જેટલા પણ ઓનલાઈન ફોર્મ જે ભરશે દરેકને બોલાવવામાં આવશે, અને ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ચૂક્યા છે, 6 જૂનથી ચાલુ થઈ ગયા છે, ઓકે। તમે જોઈન ઇન્ડિયન આર્મીની વેબસાઇટની અંદર જઈને તમે આ જોઈ શકો છો નોટિફિકેશન પૂરેપૂરી। લાસ્ટ એની ડેટ છે 20 જુલાઈ, તો ખાસ જે વિદ્યાર્થીનીઓ જોડાવા માગે છે, ઓકે, આર્મીની અંદર, એમના માટે છેલ્લી તારીખ 20 જુલાઈ છે, ખાસ યાદ રાખજો। એના પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના છે। અને તમને એવું નથી કે તમે ફોર્મ ફિલઅપ કરશો એટલે તમને એડમિટ કાર્ડ તમારું જનરેટ થશે જ, અને તમને જે તે જગ્યા ઉપર બોલાવવામાં આવશે જ। કારણ કે લિમિટેડ સીટ છે, ઓકે, અરાઉન્ડ 100 જેટલી અત્યારે જગ્યા બહાર પાડવામાં આવી છે। એટલે 10માના તમારા મેરિટ ઉપર, ઓકે, એટલે જે પ્રકારે જેટલા ફોર્મ ભરાશે અને જેટલી જગ્યા છે એ બંનેને એક નંબર બહાર પાડવામાં આવશે, એટલા જ વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવશે ફર્સ્ટ લેવલ માટે। એટલે એ 12th 10th માર્ક્સ ઉપર એક આખું મેરિટ મળશે, એ મેરિટ ઉપર જેટલા શરૂઆતના જેટલી વિદ્યાર્થીની હશે ફર્સ્ટ, જેટલી પણ જે સંખ્યા લોકો નક્કી કરશે ઇન્ડિયન મિલિટરી તરફથી આર્મી તરફથી, એટલી વિદ્યાર્થીઓને લોકો બોલાવશે। એટલે સૌથી પહેલાં આ લોકોને મેડિકલ ફિઝિકલ આમનું એક ટ્રેનિંગ થવાની છે, ફિઝિકલ જે એક્ઝામિનેશન જેને કહેવાય, એમાં એમને દોડ એક 1.6 કિલોમીટરની દોડ થવાની છે, પછી લોંગ જમ્પ આપણે કહી શકીએ, હાઈ જમ્પ જેને કહેવાય, એ બંને આ ત્રણેક વસ્તુ એ લોકો માટે થવાની છે। અને એમાં જે લાયકાત ધરાવતા હશે એમને પછી મેડિકલ ચેકઅપ થશે, જેમાં એમનું કોઈ મેડિકલ હિસ્ટ્રી છે કે નહીં, ઓકે, અથવા જેને શ્વાસ ચડી જતો હોય અમુક એ પણ ઇસ્યુ થતો હોય છે, તો એવું ના એક કંઈક વસ્તુ થવું જોઈએ, તમારા હાથમાં કોઈ ટેટુ કે એવું કંઈ ના હોવું જોઈએ, પરમનન્ટ ટેટુ જે ઘણા બધા વિદ્યાર્થીઓ આજકાલ જે ટ્રેન્ડ આવ્યો છે, પણ એ ખાસ જે પણ જવા માગે છે એમને અત્યારથી કહી દઈએ કે એવું તમારા શરીર ઉપર એક્સ્ટ્રા કોઈ એવો માર્ક ના હોવો જોઈએ
જે અલગ પડે, ઓકે, ઓળખ તમારી અલગ પાડે, તો ડિફેન્સમાં એના માટે કોઈ જગ્યા નથી હોતી, ઓકે. અને ખાસ કરીને બસ આ એક વસ્તુનું ધ્યાન રાખવાની છે. અને એના પછી ત્યારે પછી તમારી હાઇટ અને વેઇટ નક્કી કરવામાં આવે છે. 152 સેન્ટીમીટર હાઇટ આપવામાં આવી છે. એ વેઇટ તમારી એજ અને હાઇટ ઉપર, એજ જે મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારું વેઇટ હોવું જોઈએ. અને બસ આ તમે જો પ્રક્રિયા પૂરી કરો છો તો પછી નાની એવી તમારી લેખિત પરીક્ષા છેલ્લે થશે, એ તમારે ઉત્તીર્ણ કરવાની હોય છે. અને પછી બીજું કોઈ બહુ લાંબી પ્રોસેસ નથી આની અંદર. પછી ડાયરેક્ટ તમને વિમન મિલિટરી પોલીસ, જે આ જગ્યા બહાર પાડવામાં આવી છે, એમાં તમને એન્ટ્રી મળી જશે. અને એમાં તમે તમારું જે સ્વપ્ન છે કે ઇન્ડિયન આર્મીની અંદર જવું છે એ પૂરું કરી શકશો. એટલે આ એક વસ્તુ છે એમના માટે. આભાર હિતેન્દ્રસિંહ, આપે અમારા દર્શક મિત્રના પ્રશ્નનો જવાબ આપ્યો. અને દર્શક મિત્રો, આપ પણ, આપને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ અમને પ્રશ્ન પૂછતા રહો. ધન્યવાદ. લાઈવ ગાંધીનગરની આજની ગુરુજ્ઞાનની પ્રસ્તુતિને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે ગુરુજ્ઞાન.